વડોદરા શહેરના કિશનવાડી ખાતે રહેતી 19 વર્ષીય યુવતી નામે પ્રિયંકા રાજુભાઈ માછી 11/3/2019 રોજ ગુમ થયા બાદ આજ દિન સુધી ન મળી આવતા તથા પોલીસ દ્વારા તપાસમાં ઢીલાસ રાખવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે મચાવ્યો હોબાળો. ગુમસુદા પ્રિયંકાના પરિવારજનોના જણાવ્યા મુજબ 19 વર્ષીય 10મું ધોરણ ભણેલ પ્રિયંકા 11/3/2019 રોજ તેની માતા ગૌરીબેન સાથે તેમના સ્વાત ક્વાર્ટર્સ ખાતેના મકાનથી તેમના બીજા કિશનવાડી ભાતીજી ચોક ખાતે આવેલા મકાન ખાતે મકાનની સાફસફાઈ માટે ગયા હતા ત્યારે તેમની દીકરી કપડાં લેવા સ્વાત ક્વાર્ટર્સ ખાતે તેમના સગા સાથે રિક્ષામાં ગઈ હતી, પરંતુ પરત કિશનવાડી ન ફરતા પરિવારના સભ્યોએ તપાસ કરતા પ્રિયંકા ઘરમાંથી પહેરવાના કપડાં, જરૂરી કાગળો તથા ભગવાનના ફોટો સાથે ગુમ થયેલ જણાઈ આવેલ, જે અંગેની અરજી પોલીસમાં કરવામાં આવી હતી. પરંતુ 9 મહિના વીતી ગયા બાદ પણ મામલો ઠેરનો ઠેર રહેતા આજ રોજ પરિવારના સભ્યોએ વારસિયા પોલીસની કામગીરી સામે હોબાળો મચાવ્યો હતો. હા, શું ઘટના સમગ્ર બની? પ્રિયંકાબેન છે ને, એ 3 હમણાં 9 મહિનાથી ગુમ થઈ ગયેલા છે. એ હજુ કોઈ તપાસ કરવામાં આવી હતી નહીં. પાવાગઢમાં વિડીયો બી જે લેવાનો આવે એ બી મેં લઈને આવ્યો છું. આ પોલીસવાળાએ કોઈ સપોર્ટ કર્યો નહીં મને, કોઈ જાતનો કોઈ સપોર્ટ કર્યો આવ્યો નહીં મને. અને અહીંયાના જે વિડીયો લાવવાના આવે એ બધા બી મારે મેં લઈને આવ્યો છું. એ પોલીસવાળા બી કોઈ પોલીસવાળાને વાત કરી મેં તો પોલીસવાળા કહે છે કે અમારે નહીં આવે, 5 દિવસ લાગશે, 6 દિવસ લાગે છે. તો બી મેં તપાસ કરી પણ ના લઈને આવ્યો. તો છેલ્લે પછી મેં લઈને આવ્યો પાવાગઢથી વિડીયો આવીને અહીંયા બતાવ્યો તો બી કોઈ પકા તપાસ ચાલુ થઈ નહીં. એટલી પછી બી 10 દિવસ પછી થોડી તપાસ કરવા ગયા તો ખાલી પાવાગઢથી ખાલી ફરી ફરીને આવતા રહ્યા. મેં પાવાગઢમાં કીધું મેં એમને કે તમે બરાબર તપાસ કરો, એક એક ઘરમાં તપાસ કરો, પણ એક એક ઘરમાં તપાસ તો ના કરાય. અમારે જે તપાસ કરવાની આવે છે એ તપાસ અમે કરીએ છીએ. ઘરે શું કંઈ નીકળેલા? ઘરે એવું કંઈ નીકળ્યા હતા કે મેં મારા કિશનવાડી જઉં છું ઘરમાં, પણ કિશનવાડી નહીં ગઈએ. એ છોકરી ગઈ છે પાવાગઢ. એટલે સવારમાં મારા જ્યારે વાત કરી કે 15 દિવસ પછી અહીંયા પાવાગઢ જવાના છે, મને મારી બેને એવું કીધું કે તને આવવાનું છે. મેં કીધું કે મારે એમના નહીં આવે, મેં એવું કીધું. તો આ એવું મને થોડું માઇન્ડમાં લાગ્યું કે પાવાગઢ કરતી હતી 2-3 મહિનાથી, તો જવાનું હશે એને. તો એ પાવાગઢ નીકળી ગઈ. તો પછી મેં પછી મને એવું લાગ્યું કે ડાઉટ તે પાવાગઢમાં હશે, પાવાગઢનું નામ લઈ લે કરતી ને, તો પાવાગઢમાં હશે. તો પાવાગઢમાં મેં જઈને તપાસ કરીને તો અહીંયા વિડીયોમાં આવ્યું. તો આજે હમણાં 11/3 ગુમ છે, 11/3 ગુમ છે. આ કોઈ તપાસી કરવામાં આવતી નહીં. શું નામ છે બેન? પ્રિયંકાબેન. આપનું નામ બોલો. પ્રિયંકાબેન રાજુભાઈ માછી. તમારું નામ? વિકાસબેન. એનો ભાઈ થો. કોઈ જાતની કોઈ તપાસી કરવામાં આવતા નહીં. આપણે વિનંતી છે કે તપાસ કરવામાં આવે પોલીસને.